તો વિદ્યાર્થી મિત્રો આપણો પહેલો પાઠ પૂરો થઈ ગયો છે શણાઈ ઢોલક અને રંગ હવે આપણે એકવાર આ પાઠનું રિવિઝન કરી લઈએ એમાં પાના નંબર એક ઉપર પહેલાં ગીત આપેલું છે ફરો ફરો ને છોકરા ફૂદરડીમ ફરે ઊં દરડા ઊં દરડી

એના નીચે વાર્તા આપેલી છે જેનું નામ છે વાંસળીવાળું એક હતું ગામ એમાં ઘણા ઉંદર ઘરમાં ઉંદર બાગમાં ઉંદર પેટીમાં ઉંદર કબાટમાં ઉંદર મોટા ઉંદર નાના ઉંદર જાડા ઉંદર પાતળા ઉંદર કાળા ઉંદર ધોળા ઉંદર જ્યાં જુઓ ત્યાં ઉંદર જ ઉંદર સુખે ખાવા ન દે સુખે પીવા ન દે સુખે બેસવા ન દે સુખે ઊંઘવા ન દે સુખે ચાલવા ન દે સુખે ફરવા ન દે આમ જાવ તો ચૂ ચૂચું ચૂ તેમ જાવ તો ચૂ ચૂચું જ્યાં જાવ ત્યાં ચૂ હવે શું કરવું હવે ક્યાં જવું લોકો બધા તો કંટાળ્યા એક દિવસ એક વાંસળીવાળો આવ્યો એની જરાક જેટલી દાઢી વાળો લાંબા લાંબા વાળ વાળો લાલ ટોપી પહેરી છે પીળો ડગલો પહેર્યો છે લોકો કહે ભાઈ અમે તો કંટાળ્યા આ ઉંદરથી હારી ગયા ઉંદર સગળા કાઢો તમે હજાર રૂપિયા દઈએ અમે વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો ને વાંસળી વગાડવા લાગ્યો પછી તો પૂછવું જ શું દોડતા દોડતા ઉંદરો આવવા લાગ્યા કોઈ નાચતા આવ્યા કોઈ કૂદતા આવ્યા કોઈ દોડતા આવ્યા કોઈ આવ્યા ચારે કોર ઉંદર ઉંદર ચારે કોર ચૂ ચુ ચૂ વાળો આગળ ચાલે ઉંદર બધા પાછળ દોડે એટલામાં નદી આવી વાંસળીવાળો નદીમાં ઉતર્યો ને આગળ ચાલ્યો ઉંદર પણ નદીમાં ઉતર્યો વાંસરીવાળો નદી ઓળંગી ગયો ઉંદર બધા પાણીમાં ડૂબી ગયા લોકો બધા રાજી થયા વાળો ગામમાં પાછો આવ્યો તે બોલ્યો લાવો બાઈ હજાર રૂપિયા લોકો કહે રૂપિયા કેવાની વાત કેવી જા છાનો માનું ચાલ્યો જા અંદર મારવાને તે હજાર રૂપિયા હોય વાંસળીવાળો કાંઈ બોલ્યો નહીં વાંસળી લઈ તે વગાડવા માંડી વાંસળી વાગી પછી પૂછવું જ શું એક છોકરું બહાર આવ્યું બીજું છોકરું બહાર આવ્યું ત્રીજું છોકરું બહાર આવ્યું બધા છોકરાઓ બહાર આવ્યા ઘરમાંથી આવ્યા બહારથી આવ્યા નાના આવ્યા મોટા આવ્યા જાડા આવ્યા પાતળા આવ્યા કાળા આવ્યા ગોરા આવ્યા આમ જુઓ તો છોકરા તેમ જુઓ તો છોકરા કોઈ નાચતું આવ્યું કોઈ કૂદતું આવ્યું કોઈ દોડતું આવ્યું તો કોઈ ધસતું આવ્યું ચારે કોર છોકરા જ છોકરા ચારે કોર હો અરે ઊભા રહો ઊભા રહો પણ છોકરાઓ સાના ઊભા રહે એ તો ચાલ્યા નદી તરફ લોકો બધા ગભરાયા રખીને છોકરા પાણીમાં ડૂબી જાય દોડીને તે નદીએ આવ્યા લે ભાઈ વાંસરીવાળા લે તારા હજાર રૂપિયા ને જા હવે તું બીજે ગામ જા વાંસરીવાળો હજાર રૂપિયા લઈ ચાલતો થયો આ વાર્તામાં બાળ દોસ્તો તમને સૌથી વધારે મજા ક્યારે આવી તો જ્યારે બધા ઉંદરો દોડતા દોડતા નાચતા નાસ્તા આવ્યા ત્યારે આપણને બધાને મજા આવી આ વાર્તામાંથી કયા કયા શબ્દો યાદ છે ભાઈ નાચતા આવ્યા કૂદતા આવ્યા ધસતા આવ્યા દોડતા આવ્યા એ યાદ છે હવે એના પછી પાના નંબર પાંચ ઉપર આપણને પ્રવૃત્તિ આપેલી છે સાચું હોય તો તાળી પાડવાની અને ખોટું હોય તો ફર્ર બોલવાનું એમાં પહેલું વાક્ય છે ઉંદરો કોઈને ઊંઘવા દેતા ન હતા તો આ વાક્યમાં આપણે તાળી પાડવાની બીજું વાક્ય છે વાંસળીવાળાને લાંબી દાઢી હતી આ વાક્ય તો ખોટું છે એટલે ફર્ર બોલવાનું બધા જ ઉંદરો સરખા રંગના હતા આ વાક્ય પણ ખોટું છે આપણે બોલવાનું ગામમાં બધી જગ્યાએ ઉંદરો દેખાતા હતા આ વાક્યમાં આપણે તાળી પાડવાની કબાટમાંથી ઉંદર નીકળતા હતા આ વાક્ય પણ સાચું છે આમાં આપણે તાળી પાડવાની છઠ્ઠું વાક્ય છે વાંસળીનો અવાજ ઉંદરોને ખૂબ ગમતો હતો આ વાક્ય પણ સાચું છે આ વાક્યમાં આપણે તાળી પાડવાની સાતમું વાક્ય છે બધા જ ઉંદરો પાણીમાં ડૂબી ગયા આ વાક્ય પણ સાચું છે આપણે તાળી પાડીશું આઠમું વાક્ય છે ગામ લોકો ઉંદરોથી દુઃખી રહેતા હતા આ વાક્ય પણ સાચું છે તો આપણે તાળી પાડવાનું નવમું વાક્ય છે વાંસરીવાળો એ જ ગામમાં રહેવા લાગ્યું આ વાક્ય ખોટું છે તો આપણે ફર બોલીશું દસમું વાક્ય છે વાંસળીનો અવાજ બાળકોને જરાય ગમતો ન હતો તો આ વાક્ય ખોટું છે તો આપણે ફર બોલીશું ત્યારબાદ છે વાર્તાના ચિત્રો જુઓ અને કહો નીચે પ્રશ્નો આપ્યા છે આપણે વાર્તાના ચિત્રો જોવાના અને જવાબ આપવાના હવે એમાં પહેલો પ્રશ્ન છે ચિત્રમાં તમને શું શું દેખાય છે તો આ ચિત્ર છે એમાં તમને ગામ લોકો ઉંદરો અને ઘર ઝાડ અને છોકરાઓ દેખાય છે ત્યારબાદ બીજો પ્રશ્ન છે ઉંદર કેવા કેવા હતા તો ઉંદર નાના હતા મોટા હતા જાડા હતા પાતળા હતા ઢોળા હતા અને કાળા હતા ચિત્રમાં કેટલા માણસો દેખાય છે તો પહેલાં ચિત્રમાં આપણને પાંચ માણસો દેખાય છે એના પછીનું બીજું ચિત્ર છે એમાં કેટલા આઠ છોકરાઓ છે ને એક વાંસરીવાળો છે એમ કરીને બીજા ચિત્રમાં નવ જણા છે એ વાંસરીવાળાએ શું શું પહેરેલું છે ચોથો પ્રશ્ન છે વાંસરીવાળાએ શું શું પહેરેલું છે તો વાંસરીવાળાએ લાલ ટોપી પહેરી છે અને પીળો ડગલો પહેરો છે વાંસરીવાળો બાળકોને લઈને ક્યાં જાય છે તો વાંસરીવાળો બાળકોને લઈને નદી તરફ જાય છે ભાઈ ઘરમાં ક્યાં ક્યાં ઉંદર જોવા મળતા મળે છે ઘરમાં કબાટમાં હોય પછી આપણે જ્યાં ખાવાનું મૂકતા હોય ત્યાં પણ હોય ટેબલ ઉપર હોય નીચે હોય તિજોરીમાં હોય તિજોરી નીચે હોય તિજોરી ઉપર હોય ત્યાં બધા ઉંદરો જોવા મળે છે આટલા ઉંદરો તમારી શાળામાં આવી જાય તો તમે શું શું થાય તો ભાઈ આટલા બધા ઉંદરો આપણી શાળામાં આવી જાય તો બધા છોકરાઓ તો ભાગમ ભાગ કરે કોઈ ભણવા બેસે નહીં ત્યારબાદ પાના નંબર છ ઉપર આપેલું છે એટલે શું સાચું કરો હવે આમાં આપણને પહેલું વાક્ય આપીએ છે અમે આ ઉંદરોથી હારી ગયા હવે આ વાક્ય છે એના જેવું જ બીજું વાક્ય કયું છે જેનો એના જેવો જ અર્થ થતો હોય અમે આ ઉંદરોથી હારી ગયા એટલે શું થાય ભાઈ અમે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા એમાં પહેલું જે વાક્ય છે ઉંદરો ખૂબ જ હેરાન કરતા હતા એમાં આપણે સાચું કરીશું ત્યારબાદ બીજું વાક્ય છે વાંસરીવાળો નદી ઓળંગી ગયો હવે આના જેવું બીજું નીચે બે આપેલા છે એમાંથી કયું વાક્ય છે તો વાંસરીવાળો નદીની સામે કાંઠે પહોંચી ગયો એના જેવું વાક્ય છે ત્યારબાદ ત્રીજું છે ચારે કોર હો 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 હવે આના જેવું બીજું કયું વાક્ય છે એના જેવો અર્થ થતું હોય તો નીચે જે આપેલું છે બધી બાજુથી જાત જાતના અવાજો આવતા હતા એ વાક્ય એના જેવું છે ત્યારબાદ પ્રવૃત્તિ છે ખૂટતું લખો અહીંયા વાક્ય આપેલા છે અને એમાં ખાલી જગ્યા આપેલી છે ખાલી જગ્યામાં કયો શબ્દ ખૂટે છે એ આપણે લખવાનું છે એમાં પહેલું વાક્ય છે વાંસળીવાળાએ પહેલી વખત વાંસરી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ચાલ્યા તો એ ગામ પહેલી વખત વાંસરી વગાડી ત્યારે ગામના બધા ઉંદરો તેમની પાછળ ચાલ્યા તો ખાલી જગ્યામાં આવશે ઉંદરો બીજું વાક્ય છે વાંસળીવાળાએ બીજી વખત વાંસળી વગાડી ત્યારે ગામના બધા ખાલી જગ્યા તેમની પાછળ ખાલી જગ્યા તો અહીંયા બે ખાલી જગ્યાઓ આપેલી છે બીજા નંબરમાં તો વાંસરીવાળાએ બીજી વખત વાંસરી વગાડી ત્યારે ગામના બધા છોકરા તેમની પાછળ ચાલ્યા એમાં આવશે છોકરા અને ચાલ્યા એ બે શબ્દો આવશે ત્યારબાદ ત્રીજા નંબરનો ત્રીજા નંબરનું વાક્ય છે ઉંદરોને ખાલી જગ્યામાં લઈ જનાર વાંસરીવાળાને ગામ લોકોએ ખાલી જગ્યાએ રૂપિયા આપ્યા નહીં અહીંયા પણ બે ખાલી જગ્યાઓ આપેલી છે એમાં ઉંદરોને વાંસરીવાળો નદીમાં લઈ ગયો હતો તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું ત્રીજા નંબરમાં જે પહેલી ખાલી જગ્યા છે એમાં લખીશું નદી ઉંદરોને નદીમાં લઈ જનાર વાંસરીવાળાને ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા નહીં ત્રીજા નંબરમાં જે બીજી ખાલી જગ્યા છે એમાં લખીશું હજાર ત્યારબાદ પાના નંબર સાત ઉપર આપણે ચિત્રોને ઝાંસીવાળાની જે વાર્તા છે એના આધારે ક્રમ આપવાનો છે એકથી છ સુધી આપણે ક્રમ આપવાનો છે એમાં જે પહેલું પહેલું છે એમાં જે કબાટમાંથી ઉંદરો નીકળે છે એમાં આપણે એક નંબર આપીશું ત્યારબાદ ગામ લોકો અને ઉંદરો ઊભા છે તે આપણે બે નંબર આપીશું ત્યાં વાંસળીવાળો ગામમાં આવે છે ત્યાં આપણે ત્રણ નંબર આપીશું જ્યાં વાંસરીવાળાની પાછળ ઉંદરો ચાલે છે ત્યાં આપણે ચાર નંબર આપીશું અને એની બાજુમાં જે છોકરાઓ દોડતા દોડતા આવે છે આપણે ત્યાં પાંચ નંબર આપીશું અને વાંસરીવાળાની પાછળ જ્યાં છોકરાઓ ચાલે છે તે આપણે છ નંબર આપીશું હવે એના પછી પાના નંબર આઠ ઉપર ચિત્રો આપેલા છે મરઘીનું અને મરઘીનું બચ્ચું છે અને નીચે રીંછ છે હવે તમને આ આ બે ચિત્રોમાં તમને શું સરખું દેખાય છે અને આ બે ચિત્રોમાં તમને શું જુદું દેખાય છે એ તમારે શોધવાનું છે અને તમે કયું ચિત્ર વધુ ગમે છે પણ તમારે કહેવાનું છે તમે ટીવી પર જોતા હોય તેવા કાર્ટૂનના બે નામ લખવાના છે અહીંયા નીચે બે ખાલી જગ્યાઓ આપેલી છે ત્યાં તમે આવા બીજા કયા કાર્ટૂનો જોવો છો તેના નામ લખવાના છે ત્યારબાદ આના નંબર નવ ઉપર ચિત્રો આપેલા છે બિલાડીનું ચિત્ર છે છોકરાનું ચિત્ર છે અને ઉંદરનું ચિત્ર છે એમાં કઈ રીતે ચિત્ર દોરવું તે અહીંયા આપણને બતાવેલું છે ત્યાં આપણને ચાર નંબરનું જે ચિત્ર છે તે બાજુના ખાનામાં એના જેવું આખું ચિત્ર દોરવાનું છે પહેલાં પહેલાં ખાનામાં આપણે પહેલાં નંબરમાં જે બિલાડી છે ચાર નંબરમાં જે બિલાડી છે તે બાજુના ખાનામાં દોરવાની છે ચાર નંબરમાં જે આખો છોકરાનું ચિત્ર દોરેલું છે તે બાજુના ખાનામાં દોરવાનું છે અને ચાર નંબરમાં જે ઉંદરનું ચિત્ર છે તે પણ આપણે બાજુના ખાનામાં એવું દોરવા પ્રયત્ન કરીશું ત્યારબાદ આપણને પાના નંબર દસ ઉપર ગીત આપેલું છે તે આપણે ગાઈશું ઉગીઢમઢમઢમઢમ ઢોલક વાગી આવ્યો ઉછાળો મદારી બજાઓ બચ્ચો તાલી બીન વાગી ડમ 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 ઢોલકવાગી આ તો મોટી રસ્તી છે એની ઉપર છોકરી છે ધીરે ધીરે ચાલે છે વાંદરો વાંસળી વગાડે છે બજાઓ બચ્ચો તાલી ઊં ઊં બીન વાગી ડમ 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 ઢોલક વાગી આ તો મોટી પેટી છે એની અંદર થેલી છે એની અંદર સાપ છે કાળો મોટો સાપ છે બજાઓ બચ્ચો તાલી જોર જોર સેતાલી આ ગીતની નીચે જુઓ તમને ચિત્ર આપેલા છે અને ચિત્રની બાજુમાં એક લીટી દોરેલી છે એ લીટીમાં તમારે ચિત્ર વિશે લખવાનું છે ચિત્ર જે છે ચિત્ર તમે એવું ક્યાં જોયું છે અને એ કેવું હતું એ આપણે લખવાનું છે હવે એમાં પહેલું શિયાળનું ચિત્ર છે એમાં વાક્ય બનાવેલું છે મેં જંગલમાં શિયાળ જોયું હતું એની પૂંછડી જાળી હતી એના પછીનું ચિત્ર છે મોર તો મેં મોર ખેતરમાં જોયો છે એના પીંછા રંગબેરંગી છે ત્યારબાદ છે ચકલી ભાઈ આપણે બધા ચકલી જોઈએ છે ને આપણા ઘર આગળ આવે છે તો મેં મારા ઘરના આંગણે ચકલી જોઈ છે તે ચી ચી કરે છે ત્યારબાદ છે બતક તો બતક મેં તળાવમાં જોયું છે તે પાણીમાં તરે છે ત્યારબાદ પાંચ નંબરમાં છે કૂતરો તો મેં કૂતરાને મારા શેરીમાં જોયો છે તેની પૂંછડી વાંકી છે છ નંબરમાં છે બિલાડી તો બિલાડી મેં મારા ઘરમાં જોઈ હતી તે કાળા રંગની હતી ત્યારબાદ સાત નંબરમાં છે બકરી તો બકરી મેં ગોવાળ પાસે જોઈ હતી તેના બેન નાના નાના સિંગડા હતા આઠ નંબરમાં છે ગાયનું ચિત્ર છે તો એ ગાય મેં વાડામાં જોઈ છે ગાયનો રંગ સફેદ હતો નવ નંબરમાં છે વાંદરો તો વાંદરો મેં ઝાડ પર જોયો છે તે હૂબાહૂબ કરતો હતો દસ નંબરમાં છે ગુવડ ગુવડ મેં રાતે જોયું હતું અને તેની આંખો ભાઈ ગોળ ગોળ અને મોટી દેખાતી હોય છે ત્યારબાદ પાના નંબર બાર ઉપર આપણને ચિત્ર આપેલા છે અને એની બાજુમાં વાક્ય આપેલું છે એ વાક્ય તમારે એની બાજુમાં જે લીટી આપેલી છે ત્યાં ઉપર નીચે લાલ લીટીને અડે એ રીતે એ વાક્ય તમારે જોઈને લખવાનું છે એમાં પહેલું વાક્ય છે અહીં ત્રણ ફુગ્ગા છે બીજું વાક્ય છે નિમેશ પાસે નવો મોબાઈલ છે ત્રીજું વાક્ય છે હું વિજ્ઞાન વિષય ભણીશ ત્યારબાદ વાક્ય છે શ્રી કૃષ્ણ વાંસળી વગાડે છે એના પછીનું વાક્ય છે ઋષિ મુનિઓ યજ્ઞ કરતા હતા વે પાના નંબર તેર ઉપર આપણને પહેલાં ફકરો આપ્યો છે એ ફકરામાં એ ફકરો વાંચી અને એમાંથી આપણે સ્ત્ર વૃક્ષ અને જ્ઞવાળો શબ્દ શોધી અને નીચે ત્રણ વાર એ શબ્દ લખવાનો છે એમાં ફકરો છે અમે શાળામાંથી પ્રવાસે ગયા અહીં અમે એક આશ્રમની મુલાકાત લીધી આ આશ્રમમાં અનેક ગાયો અને વૃક્ષો જોવા મળતા હતા અહીં કેટલાક લોકો યજ્ઞશાળાની અંદર બેઠા હતા કેટલીક વ્યક્તિઓ અહીં યજ્ઞની તૈયારી કરતી હતી અમારા શિક્ષક અમને આશ્રમ અંગેની માહિતી આપતા હતા તેઓએ અમને જણાવ્યું કે અહીં મોબાઈલ વાપરી શકાય નહીં અહીં મોબાઈલ વાપરવા ઉપર નિષેધ છે અમે શિક્ષકની આજ્ઞાનું પાલન કર્યું હવે અહીંયા ફકરામાં આપણે શ્ર ક્ષ અને જ્ઞવાળો કયો શબ્દ દેખાય છે એના નીચે લીટી કરવાનું ત્યારબાદ તે શબ્દનું ત્રણ ત્રણ વાર વાંચન કરવાનું અને નીચે એ લખ લેખન કરવાનું એનું એમાં સ્ત્રળું છે એમાં શબ્દ નીચે લીટી કરીને આપેલી છે આપણને જો અને નીચે લખીને પણ આપ્યો છે એના જેવો 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 શબ્દ આપણે નીચે લખીશું પહેલો શ્રવાળો શબ્દ છે આ શ્રમની સવાળો શબ્દ આવશે વૃક્ષો વૃક્ષો પણ આવશે અને શિક્ષક પણ આવશે એમાંથી એક લખી શકાય અથવા આપણે બે પણ લખી શકીએ ત્યારબાદ જ્ઞવાળો છે તો જ્ઞવાળો પણ આપણે અહીંયા બે શબ્દો આપેલા છે એક યજ્ઞ છે યજ્ઞશાળા છે અને બીજું આજ્ઞા છે એ પણ આપણે બંને શબ્દો અહીંયા લખી શકીએ ત્યારબાદ નીચે શબ્દ આપેલા છે એ શબ્દ પરથી આપણે એ શબ્દ આવે એવું વાક્ય બનાવીને અહીંયા લખવાનું છે એમાં પહેલો શબ્દ છે ઉંદર એના પરથી અહીંયા વાક્ય બનાવીને આપેલું છે ઉંદર તો નાનો ઉંદર મોટા બિલાડાને છાનો માનો જોઈએ છે ત્યારબાદ શબ્દ છે ગામ તો ગામમાં ઉંદરોનો ત્રાસ હતો રસ્તો તો વાંસળીવાળો રસ્તા વચ્ચે ઊભો રહ્યો પૈસા તો મારી પાસે દસ પૈસા છે એવું વાક્ય બનાવી શકાય વાંસળી તો મને વાંસળી વગાડવી ગમે છે રૂપિયા તો ગામ લોકોએ હજાર રૂપિયા આપ્યા હતા આગળ તો ઉંદરોની આગળ વાંસળીવાળો ચાલે છે ત્યારબાદ શબ્દ છે ટોપી તો વાંસરીવાળાની ટોપી લાલ છે ત્યારબાદ શબ્દ છે નદી બધા ઉંદરો નદીમાં ડૂબી ગયા ત્યારબાદ આપણને પાના નંબર ચૌદ ઉપર વાક્યો આપેલા છે તે આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે આપણને પહેલો અને નવમો ક્રમ આપેલો છે પહેલો પહેલો છે એક હતું ગામ એના પછી બીજું આવશે ગામમાં બધી જ ઉંદર ત્યાં બે નંબર આવશે ત્રણ નંબરમાં આવશે બધા જ કંટાળ્યા જે પહેલું વાક્ય છે એમાં ત્રણ નંબર આવશે બધા જ કંટાળ્યા ત્યારબાદ ચાર નંબરમાં આવશે વાંસળીવાળો આવ્યો વાંસળીવાળો આવ્યો વાક્ય છે ત્યાં ચાર નંબર આવશે પછી બધા ઉંદર પાણીમાં ડૂબી ગયા ત્યાં પાંચ નંબર આવશે પછી ગામવાળાએ પૈસા આપવાની ના પાડી ત્યાં છ નંબર આવશે વાંસળીવાળાએ ફરી વાંસળી વગાડી ત્યાં સાત નંબર આવશે અને છોકરા એની પાછળ ચાલ્યા ત્યાં ચાલતા થયા છોકરા એની પાછળ ચાલતા થયા ત્યાં આઠ નંબર આવશે અને આપણને નવ નંબરનું વાક્યમાં નંબર લખેલો આપ્યો છે નવમાં નવમું વાક્ય છે વાંસરીવાળો પૈસા લઈ ચાલતો થયો ત્યારબાદ ત્રણ મિત્રોનો સંવાદ આપેલો છે એમાં જતીન કહે છે આ ઈનામ મને શાળામાંથી મળ્યું જય કહે એવું તે શું કર્યું ત્યારે જતીન કહે મેં એક સરસ કારેલું દોર્યું હતું યજ્ઞેશ કહે અને આ મોટું ઈનામ કોણે આપ્યું જતીન કહે તો મારી મમ્મીએ આપ્યું જય કહે શાના માટે જતીન કહે કારેલાનું શાક ખાવા માટે ત્યારબાદ પાના નંબર પંદર ઉપર એક રમત આપેલી છે ચાલો રમીએ શબ્દ રમત છે તે ઉપર આપણને મૂળા અક્ષરો આપેલા છે અને એની નીચે આપણને અંક આપેલા છે આ અંક અંક દ્વારા આપણે અક્ષરો મૂકી અને શબ્દ બનાવવાનો છે એમાં જો અહીંયા પહેલો શબ્દ બનાવેલો છે ત્રણ નંબરમાંથી મ લીધેલો છે અને પાંચ નંબરમાંથી ન એટલે મ ન એવો શબ્દ બન્યો એની બાજુમાં જે આપણને સંખ્યા આપી છે ત્રણ છ અને સાત આપણને ત્રણ નંબરનો અક્ષર મૂકવાનો છે ત્રણ નંબરમાં ત્રણ નંબરની ઉપર કયો મૂળાક્ષર છે તો મ છે છ નંબરની ઉપર ગ છે અને સાત નંબરમાં ર છે તો શબ્દ બનશે મ ગ ર એની બાજુમાં આપણને સંખ્યા આપેલી છે છ સાત અને ત્રણ તો છ નંબરનો છ નંબરની ઉપર કયો મૂળાક્ષર છે તો ગ છે સાત નંબરની ઉપર ર છે ને ત્રણ નંબરની ઉપર મ છે તો શબ્દ બનશે ગ ર માર બાદ એના પછી એની બાજુમાં સંખ્યા આપેલી છે પાંચ ત્રણ પાંચ તો પાંચ નંબરમાં ન આપે પાંચ નંબરનો અંક છે એની ઉપર ન આપેલો છે ત્રણ નંબરમાં મ આપેલો છે અને ફરીથી પાંચ નંબરનો આપણે મૂળાક્ષર લખવાનો છે તો ફરીથી આપણે ન લખીશું તો બનશે ન મ એની બાજુમાં સંખ્યા આપેલી છે ત્રણ ચાર પાંચ એમાં ત્રણ નંબરની ઉપર મ મૂળાક્ષર છે ચાર નંબરની ઉપર દ મૂળાક્ષર છે અને પાંચ નંબરની ઉપર ન મૂળાક્ષર છે એટલે શબ્દ બનશે મ દ ન હવે આ રમતની નીચે આપણને ચિત્ર આપેલા છે તે આપણને આપણે મનગમતા રંગો પુરવાના બસ વિદ્યાર્થી મિત્રો આ તમારે ઘરે આનું ધ્યાનથી વાંચન કરવાનું બસ એ જ અસ્તું